સજાનંદ વિદ્યાલય નવા ના ઓનલાઈન શિક્ષણમાં ચેપ્ટર નંબર છ એના દસમા પ્રશ્નમાં ધ્યાન આપો લેન્સનો નિયમ લખો અને તે ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે તે સમજાવો લેન્સ નામના વૈજ્ઞાનિકે આખી આ બાબતની વાત કરી હતી તો જર્મન ભૌતિક વિજ્ઞાની હેન્દ્રિચ ફ્રેડરિક લેન્સે પણ લેન્સ તરીકે જ વધારે ઓળખાય છે એટલે તમારે આખું નામ ના લખવું હોય તો પણ ચાલે ખાલી લેન્સ તરીકે તમે કહી શકો અઢારસો ને ચોત્રીસમાં જે નિયમ તારવ્યો તેને લેન્સનો નિયમ કહે છે અને લેન્સનો નિયમ એ પ્રેરિત ઈએમએફ ઈએમએફ એટલે ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ એટલે વિદ્યુત ચાલક બળ તમારે અહીંયા વોલ્ટેજ તરીકે જ વિચારવાનું તો એ પ્રેરિત ની દિશા આપે છે જે નીચે મુજબ છે એટલે લેન્સનો નિયમ ખાલી કે ને તો આ પ્રમાણે તમે કહી શકો કે પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કેમ કે વોલ્ટેજ વડે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાનો છે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્ષમાં ફેરફારનો વિરોધ કરે ટૂંકમાં પ્રેરિત ઇએમએફની દિશા એવી હોય કે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય કે એ વિદ્યુત પ્રવાહ એને કારણે જે ચુંબકીય ફ્લક્ષમાં ફેરફાર થાય છે એ ચુંબકીય ફ્લક્ષ એ વિદ્યુત પ્રવાહ એનો વિરોધ કરે તો આ નિયમ થયો કહેવાય કે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો વિરોધ કરે આખા નિયમને આપણે સમજીએ તો ફેરડેના નિયમ ઉપરથી પ્રેરિત ઇએમએફ ઇ બરાબર માઇનસ ડી ફાઈ આ ચુંબકીય ક્ષેત્ર છે એટલે ચુંબકીય ફ્લક્સ મળે એટલે ડી ફાઈ બી અપોન ડીટી આ પ્રશ્નની આપણે સાબિતી આપી દીધી લેન્સના નિયમની હાજરી દર્શાવે છે કેમ કે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ થયો ને વિરોધ થયો એટલે ઋણ નિશાની જે લેન્સના નિયમની હાજરી દર્શાવે છે હવે શરૂઆતમાં ફેરડે જે ત્રણ પ્રયોગો કર્યા ત્રણ નિયમો નહીં પણ ત્રણ પ્રયોગો કર્યા એનો પણ આપણે અહીંયા ઉપયોગ કરીશું શરૂઆતનો જે આ પ્રયોગ હતો ને ફેરડેનો બસ એ જ પ્રમાણે એમાં યાદ આવે તો એક બાજુના ભાગમાં ગૂંચડું લીધું હતું ગુચડાની સાથે ગેલ્વેનું મીટર જોડ્યું હતું અને બીજી બાજુ સામે ગજીઓ ચુંબક રાખ્યો હતો ગજીયા ચુંબકને ગતિ આપી હતી એ પ્રમાણે અહીંયા ગેલ્વેનું મીટર આવર્તન દર્શાવતું હતું આવું ફેરેના પ્રયોગમાં હતું એનો ઉપયોગ આપણે કરીશું એની જે પણ બાબતો છે એને આપણે ધ્યાનમાં લઈશું તો હવે જુઓ આકૃતિમાં ગૂચડા તરફ ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ રહે તેમ રાખીને ચુંબકને ગૂચડા તરફ ગતિ કરાવવામાં આવે તો ગુચડામાં ચુંબકીય ફ્લક્ષ વધે છે અને તેથી ગુચડામાં વિદ્યુત પ્રવાહ એવી દિશામાં પ્રેરિત થાય છે કે જે ફેરફારનો વિરોધ કરે એટલે કેવા શું માંગે કે આપણે ગૂચડા તરફ ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ રહે જુઓ ઉપર જુઓ ગુચડાની તરફ ગજિયા ચુંબકનો કયો ધ્રુવ છે ઉત્તર ધ્રુવ એમ રાખીને ચુંબકને ગૂછડા તરફ ગતિ કરાવવામાં આવે એટલે ગુચડા તરફ આપણે ગતિ કરાવીએ છીએ ગતિ કરાવીએ એટલે નજીક જાય એટલે ચુંબકીય ફ્લક્ષ વધે છે અને તેથી ગુચડામાં વિદ્યુત પ્રવાહ એવી દિશામાં પ્રેરિત થાય છે કે જે ફ્લક્ષના ફેરફારનો વિરોધ કરે હવે આવું ક્યારે શક્ય બને આ વિરોધ થાય એવું ક્યારે બને તો એના માટે એની પછીના મુદ્દામાં જુઓ આવું ત્યારે જ શક્ય છે કે જ્યારે ચુંબક તરફ રહેલા નિરીક્ષકને પ્રવાહ દિશામાં દેખાય આપણે આગળ નવમો પ્રશ્ન હતો ને એ નવમા પ્રશ્નમાં આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ નક્કી કર્યા હતા ઉત્તર ધ્રુવ ક્યારે આવે તો જ્યારે વિષમ ઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે એટલે અહીંયા આપણે એક એવી ધારણા કરીએ છીએ કે ગૂચડામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વિષમ ઘડી દિશામાં હોય એટલે એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે એવું કહેવાય અને ચુંબકનો આપણે ઉત્તર ધ્રુવ એ ગુચડા તરફ રાખીએ છીએ એટલે ઉત્તરની સામે ઉત્તર બની ગયો એટલે એને પરિણામે એ ચુંબકીય ફ્લક્ષના ફેરફારનો શું કરે વિરોધ કરે કેમ કે સમાન ધ્રુવો એમની વચ્ચે શું થવાનું અપાકર્ષણ એટલે એનો વિરોધ કરે એટલે અહીંયા આપણા કહી શકાય કે આવું ત્યારે જ શક્ય છે કે જ્યારે ચુંબક તરફ રહેલા નિરીક્ષકને વહેતો પ્રવાહ દિશામાં દેખાય આથી પ્રેરિત પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય ચાક માત્રા નો ઉત્તર ધ્રુવ ગુચડાની નજીક જતા ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ હોય છે એટલે અહીંયા આવું કહી શકાય જેવો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે એને પરિણામે ગુચડા નો ઉત્તર ધ્રુવ અને ચુંબકનો ઉત્તર ધ્રુવ એકબીજાની સામ સામે આવે અને તેને પરિણામે અહીંયા એની પછીના મુદ્દામાં જુઓ કે જો ચુંબકના ઉત્તર ધ્રુવને ગુચડા તરફ રાખી ચુંબકને દૂર લઈ જવામાં આવે તો ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ઘટાડો થશે અને આ ઘટાડાનો વિરોધ કરવા ગુચડામાં સમઘડી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે એટલે અહીંયા આપણા કહી શકાય કે જો હવે દૂર લઈ જઈએ તો ફ્લક્ષમાં શું થવાનો ઘટાડો અને એ ઘટાડાનો વિરોધ કરવા દિશામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ થશે તો આ સ્થિતિમાં દક્ષિણ ધ્રુવ ગુચડાનો દક્ષિણ ધ્રુવ એ દૂર જતા ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ હશે તેથી આકર્ષણ બળ લાગશે અને જે ચુંબકની ગતિ અને ફ્લક્ષમાં થતા ઘટાડા એનો વિરોધ કરશે એટલે ઉત્તર અને દક્ષિણ આવે એટલે એના પરિણામે એમની વચ્ચે શું થવાનું આકર્ષણ બળ અને જે ચુંબકની ગતિ અને થતા ઘટાડાનો વિરોધ કરે એટલે ગતિ વિરુદ્ધ દિશામાં થાય એટલે એ ગતિનો વિરોધ કરે કે એ આકર્ષે ઉત્તરની સામે દક્ષિણ આવે એટલે આકર્ષે એટલે ચુંબકની ગતિ અને ફ્લક્ષમાં જે પણ ઘટાડો થાય છે એનો વિરોધ કરે એની પછીના મુદ્દામાં જો બંધ ગુચડાના સ્થાને ઓપન સર્કિટ લેવામાં આવે તો સર્કિટના ખુલ્લા છેડાઓ વચ્ચે ઇએમએફ પ્રેરિત થાય છે એટલે સર્કિટ જોડીએ બેટરી છેડાઓ જોડીએ એટલે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે અહીંયા આપણે ઈએમએફ પ્રેરિત થાય અને જેની દિશા પણ લેન્સના નિયમથી શોધી શકાય હવે એના માટે નીચેના ઉદાહરણને ધ્યાનમાં રાખો એમાં પહેલી આકૃતિ જુઓ તો એનની સામે એન છે અને બીજી આકૃતિમાં જુઓ તો એનની સામે એસ છે એટલે પહેલી આકૃતિમાં અપાકર્ષણ થશે વિરોધ થશે અને બીજી આકૃતિમાં બંને વચ્ચે આકર્ષણ થાય એટલે હવે નવા મુદ્દામાં જુઓ કે આકૃતિ અને એમાં દર્શાવેલ દિશાની વિરુદ્ધમાં વિદ્યુત પ્રવાહ હોય તો ચુંબક અને ગુચડાના વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થતા એટલે બીજી આકૃતિ પ્રમાણે જોઈ લો તો ગુચડાના વિજાતીય ધ્રુવો ઉત્તર અને દક્ષિણ એની વચ્ચે શું થવાનો આકર્ષણ આથી કોઈ પણ ઉર્જાના વ્યય વગર ચુંબકના વેગમાં વધારો થાય છે તેથી ગતિ ઉર્જા વધે છે જે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે એટલે કહેવા શું માંગે છે કે ઉત્તરની સામે દક્ષિણ હોય એટલે આકર્ષણ થવાનું એટલે બીજું આપણે કોઈ કાર્ય કરવું પડતું નથી અને કોઈ પણ કાર્ય વગર એ આપણે ઉર્જા મેળવી શકાય છે પણ ઉર્જા સંરક્ષણના નિયમમાં એવું નથી ઊર્જા સંરક્ષણના નિયમમાં શું છે તમને થોડુંક યાદ હોય તો આગલા ધોરણનું છે કે ઊર્જાનો નાશ થતો નથી કે ઉત્પન્ન થતી નથી પણ એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તેનું રૂપાંતર થાય એટલે કે એક ઊર્જા વપરાય ત્યારે બીજી ઊર્જા ઉત્પન્ન થાય છે પણ જો એમની સામે એશ હોય તો ઉર્જા એનો વ્યય થતો નથી ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી અને નવી ગતિ ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે ઉર્જા સંરક્ષણના નિયમમાં તો નવી કોઈ ઉર્જા ઉત્પન્ન થતી નથી પણ અહીંયા એવું થયું કે ગતિ ઉર્જા થાય છે એટલે આ સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે હવે એની પછીના મુદ્દામાં પણ જો આકૃતિ એ અને બી માં દર્શાવ્યા અનુસાર ચુંબકને ગુચડાથી નજીક અને દૂર લઈ જતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે વિષમ ઘડી અને સમઘડી મળે તો ચુંબકના અને ગુચડાના ધ્રુવો એ સજાતીય થાય અને અપાકર્ષણ બળ વિરુદ્ધ નજીક લાવવા કે દૂર લઈ જવા કઈક કાર્ય કરવું પડે એટલે ઉત્તરની સામે ઉત્તર એટલે એના પરિણામે કઈક કાર્ય કરવું પડે દૂર લઈ જવા માટે આથી આ કાર્યના લીધે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે અને આ વિદ્યુત પ્રવાહના લીધે જુલુસમાં એટલે એ તમારે ત્રીજા ચેપ્ટરમાં આવે છે પણ અત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એટલે આઈસ્કવેર આર ટી એ પ્રમાણે કહી શકાય એ વ્યય પામે છે જે ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે ઓકે